પાણીનો અને આગનો ભરોસો કરવો નહીં એ કહેવત ઘણી પ્રચલિત છે ચોમાસામાં જળાશયોમાં ડૂબી જવાથી અનેક જિંદગીઓ અકાળે અસ્ત થઈ જાય છે જામનગર નજીક આવેલ અલિયાબાડા ગામે પણ આવી જ કરુણાંતિકા સર્જાય છે ચેક ડેમમાં ડૂબી જવાથી અજીતસિંહ ઉમેદસિંહ જાડેજા તથા કેશુભાઈ મગનભાઈ લીલાપર નામના બે આધેડ વ્યક્તિના અપમૃત્યુ થયા છે મૃતકો પૈકી એક વ્યક્તિ અકસ્માતે ડેમમાં પડી જતા બીજી વ્યક્તિએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને કમનસીબે બંને મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા હોવાની ચર્ચા છે સ્થાનિકોએ બંનેને ચેક ડેમમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું પાણી એ સમગ્ર સૃષ્ટિ માટે સંજીવની સમાન છે પાણી વગર જીવનચક્ર અટકી જાય પાણીનું મહત્ત્વ સમજતા હોવા છતાં આપણે તેનું જતન કરવામાં ઘણી વખત ઉણા ઉતરીએ છીએ સલાયાથી ગોઈન્જ તરફ જતાં કોઝવે પરથી લાખો લીટર મીઠું પાણી દરિયામાં વહી રહ્યું છે કોઝવેની એક બાજુ ઊંડી ઉતારવા અનેક વખત તંત્રને રજૂઆત થયેલી છે પરંતુ તંત્રએ કોઈ પગલાં ન લેતા લાખો લીટર પીવાલાયક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જામનગર મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખાના કર્મચારી ખોડાભાઈ કચરાભાઈ ઝીંજુવાડીયાનું રહસ્યમય મૃત્યુ થયું છે તેઓ આજે સવારે પોતાના ઘરેથી ફરજના સ્થળે જવા પોતાના ટુ વ્હીલર પર નીકળ્યા હતા દરમિયાન દિગ્વિજય પ્લોટ પચાસ નજીક તેઓ પડી ગયા હતા આ જોઈને કોઈએ એકસો આઠને કોલ કર્યો હતો એકસો આઠના સ્ટાફે તપાસતા ખોડાભાઈ મૃત્યુ પામેલા જણાયા હતા તેમના ખિસ્સામાંથી મળેલા દસ્તાવેજો અને મોબાઈલ પરથી એકસો આઠની ટીમે પરિવારજનોને જાણ કરી હતી ખોડાભાઈનું મૃત્યુ ચાલુ વાહને હાર્ટ એટેક આવતા થયું કે પછી પડી જવાથી કોઈ ઈજા થવાને કારણે મૃત્યુ થયું એ સવાલનો જવાબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ મળી શકશે ભારત સરકાર ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાને વેચવા જઈ રહી છે એર ઈન્ડિયાને ખરીદવા ટાટા તેમજ સ્પાઈસ જેટ સહિતની કંપનીઓ મેદાનમાં છે દરમિયાન આજે સવારે એર ઈન્ડિયાને ટાટા કંપનીએ ખરીદી લીધી હોવાના અહેવાલ વહેતા થયા હતા પરંતુ થોડા કલાકો પછી આ મુદ્દે સરકારે ખુલાસો કર્યો છે કે હજુ સુધી એર ઇન્ડિયાનો સોદો નવેમ્બર ડિસેમ્બરમાં પૂર્ણ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા મૂળભૂત રીતે ટાટાની જ હતી જે આરડી ટાટાએ ઓગણીસો બત્રીસમાં ભારતની પ્રથમ એરલાઇન્સ શરૂ કરી હતી જે આઝાદી પછી એર ઇન્ડિયા સ્વરૂપે ભારત સરકારે હસ્તગત કરી હતી જો ટાટા એર ઇન્ડિયા ખરીદી લેશે તો એર ઇન્ડિયા તેના મૂળ માલિકને પરત મળી શકશે